नमस्कार विद्यार्थी मित्रों, श्रीवन विद्यालय आंबाबारी थी हूँ परमार मनीषाबेन आपनों हार्दिक स्वागत करूँ छूँ। आज आपणे धोरण 11 ना छंद विषयनो माहिती मेळवीशुं। अगाउना विडियोमां आपणे छंद विषे घणी माहिती मेळवी हती के छंदना जेटला अंगो छे एना विषे माहिती मेळवी हती। लघु गुरु कोने कहेवाय छे, गण कोने कहेवाय छे वगैरे। तो त्यारबाद આપણા ધોરણ 11માં સૌ પ્રથમ પહેલો છંદ છે અનુષ્ટુપ છંદ, એને અનુષ્ટુપ પણ કહેવાય છે અને અનુષ્ટુપ પણ કહેવાય છે, જોઈએ એને। સંસ્કૃતમાં આ છંદનું નામ અનુષ્ટુપ છે, પણ ગુજરાતી ભાષામાં તે અનુષ્ટુપ તરીકે રૂઢ થયો છે કે અનુષ્ટુપ શબ્દ વાપરીએ આપણે। એનું લક્ષણ જોઈએ, પંચમમ લઘુ સર્વત્ર સપ્તમમ દીર્ઘ ચતુર્થયો ગુરુ ષષ્ઠમ ચ પાદાનામ શેષેશ્વ નિયમો મતઃ। એટલે કે અનુષ્ટુપમાં ચાર ચરણ હોય છે, તે ચારેય ચરણમાં પાંચમો અક્ષર લઘુ હોય છે, દ્વિતી અને ચતુર્થ એમ બે ચરણોમાં સાતમો અક્ષર લઘુ હોય છે, જ્યારે ચારેય ચરણોમાં છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે। બાકીના લઘુ અક્ષરો બાકીના અક્ષરો માટે લઘુ ગુરુનો કોઈ નિયમ નક્કી કરેલો નથી। જોઈએ સંસ્કૃતમાં અનુષ્ટુપ છંદ। અનુષ્ટુપ છંદ વિશે કહીએ તો અનુષ્ટુપ છંદ વિશે કહેવાય છે કે જ્યારે વાલ્મીકી તમસા નદીના કિનારે એક કોંચયુગલમાંથી એક કોંચનો વધ થઈ ગયેલો અને તેની પત્ની કોંચી જે ખૂબ વિલાપ કરતી હોય છે એને જોઈને વાલ્મીકીના મુખમાંથી એક શ્લોક સરી પડ્યો જે અનુષ્ટુપ છંદમાં હતો। તો અનુષ્ટુપ છંદના ચાર ચરણ હોય છે, ચારેય ચરણમાં તમે જોશો કે મોટા ભાગે શ્લોકના ચાર ચરણ હોય છે, તો ચારે ચાર ચરણમાં પાંચમો અક્ષર અનુષ્ટુપ છંદનો પાંચમો અક્ષર જ્યારે આપણે અક્ષરોની ગણના કરીએ ત્યારે પાંચમો અક્ષર લઘુ એ ચારેય ચરણમાં, પછી છઠ્ઠો અક્ષર છે એ પણ ચારેય ચરણમાં ગુરુ હોય છે, અને બીજા અને ચોથા ચરણમાં એમાં ફરક પડે છે। શું ફરક પડે છે કે બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ હોય છે। જોઈએ આપણે એનું નિયમ, એના એટલો જ યાદ રાખવાનો છે કે ચારે ચાર ચરણનો પાંચમો અક્ષર, તમે જોશો કે આઠ આઠ અક્ષરના ચાર ચરણ હોય છે, એટલે પહેલા ચરણમાં આઠ અક્ષર, બીજા ચરણમાં આઠ અક્ષર, ત્રીજા ચરણમાં આઠ અક્ષર, ચોથા ચરણમાં આઠ અક્ષર, એવી રીતે છે। એના ઉદાહરણ પ્રમાણે સમજીએ, ઉદાહરણ જોઈએ આપણે। ઉદ્યમઃ સાહસમ ધૈર્ય બુદ્ધિઃ શક્તિઃ પરાક્રમઃ શેડે તે યત્ર વર્તન્તે તત્ર દેવઃ સહાયકૃતઃ। જો પેલા ચાર ચરણ અલગ પાડી દીધેલા છે, જોઈશું આપણે। ઉદ્યમઃ સાહસમ ધૈર્યમ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ, આઠ અક્ષર પૂર્ણ થાય ત્યાં પહેલું ચરણ પૂર્ણ થાય, એના પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એમ કરીને થશે બીજા આઠ અક્ષર, એટલે કે બીજું ચરણ, પછી ત્યારબાદ એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। જો ખોડાક્ષરને ધ્યાનમાં લેવાનો નથી, એટલે અહીંયા નવ નથી નહીં ગણતા, પણ શું થશે આઠ થશે। અને ત્યારબાદ તમને અમુક જે નિયમો યાદ કરાવી દઉં કે જે જોડાક્ષર હોય એને કેવો ગણવાનો છે, એક અક્ષર ગણવાનો છે। તો જોઈએ આપણે, અહીં ચાર ચરણ છે, જો આ એક બે ત્રણ ચાર ચરણ છે, દરેકમાં આઠ અક્ષર, દરેકને આપણે અક્ષરો પણ ગણ્યા કેટલા થાય છે, આઠ અક્ષર હોય છે। તો પહેલો નિયમ શું કહે છે કે પ્રથમ ચરણનો પાંચમો અક્ષર અને છઠ્ઠો અક્ષર લઘુ અને ગુરુ છે। જોઈએ આપણે દરેક ચરણનું જોઈ લઈએ, જો પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો, જો પાંચમો અક્ષર અહીંયા કેવો છે, હ છે, હસ્વ, જો હસ્વ અને દીર્ઘ તમને અગાઉ શીખવેલું છે કે હસ્વ સ્વર લાગેલો હોય ત્યારે વર્ણ કેવો બને છે, લઘુ બને છે, અને દીર્ઘ સ્વર લાગેલો હોય ત્યારે એ દીર્ઘ સ્વર લાગેલો હોય ત્યારે ગુરુ બને છે। અહીંયા હ છે એમાં હસ્વ સ્વર છે, હ
વત્તા આખો હ છે એમ, અ જોડાયેલો છે એટલે લઘુ બનશે. પછી સાહસમ, જો આની ઉપર અનુસ્વાર છે, અનુસ્વારવાળો શબ્દ આવશે એટલે કેવો બનશે, ગુરુ બનશે. એટલે પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો ગુરુ. એવી રીતે બીજા ચરણમાં જોઈએ તો પાંચમો લઘુ અને છઠ્ઠો ગુરુ છે. એવી જ રીતે સાતમા ત્રીજા ચરણમાં પણ પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો ગુરુ. તો તમને એમ થશે કે અહીંયા આ તો ગુરુ નથી, પણ તમે જોશો યત્ર વર્તન તે એમ બોલાય છે. એટલે વર્ત એટલે રેફ અહીંયા આ શબ્દની સાથે બોલતી વખતે ઉપયોગમાં આવે છે, એટલે વ એ ગુરુ બનશે. તત્ર દેવઃ, પછી અહીંયા પણ પાંચમો અને છઠ્ઠો અક્ષર જોશો, લઘુ અને ગુરુ. આ પ્રમાણે થઈ ગયો. હવે એક ત્રીજો નિયમ છે એનો. કયો નિયમ છે? કે દ્વિતીય અને ચતુર્થ એટલે કે બીજા અને ચોથા ચરણમાં, બીજા અને ચોથા ચરણ માટે શું નિયમ આપેલો છે? સાતમો અક્ષર કેવો હશે? લઘુ હશે. એટલે જો અહીંયા પણ સાતમો અક્ષર પરાક્રમ અને સહાય, ય એટલે સાતમો અક્ષર લઘુ. આમાં કઈ નિયમ નથી કે સાતમો અક્ષર કેવો હશે. એટલે યાદ કેટલું રાખવાનું છે? માત્ર પાંચમો અક્ષર ચારે ચાર ચરણમાં કેવો હોવો જોઈએ? લઘુ હોવો જોઈએ. અને છઠ્ઠો અક્ષર ચારે ચાર ચરણમાં કેવો હોવો જોઈએ? ગુરુ હોવો જોઈએ. અને સાતમો અક્ષર માટે માત્ર બીજા અને ચોથા ચરણમાં સાતમો અક્ષર લઘુ હોવો જોઈએ. આમ ઉપરયુક્ત શ્લોક છે એમાં તમે જોશો કે અનુષ્ટુપ છંદના બધા જ લક્ષણો બંધબેસે છે. આથી આ અનુષ્ટુપ છંદ કહેવાય છે. અનુષ્ટુપ છંદમાં માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે પંચમમ લઘુ સર્વત્ર, એટલે કે પાંચમો અક્ષર બધામાં લઘુ હશે. અને સાતમા અને બીજા સાતમો અક્ષર બીજા અને ચોથા ચરણમાં લઘુ હશે. અને ગુરુ શબ્દ, ગુરુ એટલે કે છઠ્ઠો શબ્દ છે, એ બધા જ ચરણમાં કેવો હશે? ગુરુ હશે. આ પ્રમાણેનો નિયમ અષ્ટુપ છંદનો છે. હવે ત્યારબાદ આપણે બીજો છંદ છે મંદાક્રાંતા છંદ. તો મંદાક્રાંતા છંદનું પહેલા લક્ષણ જોઈએ. તો મંદાક્રાંતા છંદનું લક્ષણ છે, મંદાક્રાંતા જલધી સ્વર્ગે અંભો નતો તાદ ગુરુ ચેત. અર્થાત જે શ્લોકના દરેક ચરણમાં અનુક્રમે મગણ, ભગણ, નગણ, તગણ, તગણ અને છેલ્લે બે ગુરુ અક્ષરો હોય તેને મંદાક્રાંતા કહે છે. તમને પરીક્ષામાં પૂછાય કે મંદાક્રાંતા છંદ વિશે નોંધ લખો, તો તમારે સર્વપ્રથમ લખવાનું છંદનું લક્ષણ, પછી એનું બંધારણ, પછી છેલ્લે અક્ષર સંખ્યા અને એના પછી યતિ. આટલી બાબત લખવાની. તો અહીંયા તમે જોશો કે મંદાક્રાંતા છંદનું બંધારણ કેમ આવશે? મભ ન ત ત ગા ગા, એટલે છેલ્લા બે અક્ષરો ગુરુ, મભ ન ત ત ગા ગા, એને મંદાક્રાંતા કહે છે. આમાં 17 અક્ષરનું પ્રત્યેક ચરણ હોય છે. તમે જોશો કે મ, મગણ, ભગણ, ન, ત, ત, આ પાંચ ગણ લઈએ આપણે, તો પાંચ એક ગણમાં તમે જુઓ કે કેટલા અક્ષર આવે? ત્રણ અક્ષરો આવે. એટલે એ ત્રણ, ત્રણ ને ત્રણ છ, ને ત્રણ નવ, ને ત્રણ બાર, ને ત્રણ પંદર. પંદર અક્ષરો આ થઈ ગયા અને બીજા છેલ્લા બે ગુરુ હોય છે. એટલે 15 + 2 એમ કરીને 17 અક્ષરો હોય છે. એટલે એની 17 અક્ષર સંખ્યા કેટલી થશે? 17 અક્ષર થશે. આમાં 17 અક્ષરનું પ્રત્યેક ચરણ હોય છે. દરેક ચરણમાં ચોથા, છઠ્ઠા અને સાતમા અક્ષર પછી યતિ આવે છે. યતિ વિશે આપણે અગાઉ નોંધમાં જોયું છે કે યતિ એટલે કે શ્લોક બોલતી વખતે અથવા શ્લોકનું પઠન કરતી વખતે, ગાતી વખતે જ્યાં રોકા અટકવામાં આવે છે તેને યતિ કહેવાય છે. હવે એક ઉદાહરણ જોઈએ આપણે. નન્વા આત્મનમ બહુ વિગણયમ યન આત્મને વા લંબે તત કલ્યાણી ત્વમ અપિ નિતરામ મા ગમહ કાતર ત્વમ કશ્યાયંતમ સુખમ ઉપનિત દુઃખમ કાંતતો વા નિચર ગસ્તયુ ઉપરી ચદશા ચક્રનેમી ક્રમે. આ શ્લોકમાં તમે જોશો કે ચારે ચાર ચરણ. પહેલાં શું કરવાનું? શ્લોકને હંમેશા એને ઉદાહરણ સમજાવતી વખતે પહેલાં એની અક્ષર સંખ્યા ગણી લેવાની. તો જોઈશું આપણે અહીંયા 17 અક્ષરો થાય છે કે નહીં દરેક ચરણમાં. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 અને 17.
એવી રીતે ચારે ચરણને ગણી લેવાના. ત્યારબાદનું કામ છે ત્રિક અલગ પાડવાના, એટલે ત્રણ ત્રણ અક્ષરોનો સમૂહ અલગ પાડવાનો. એક બે અને ત્રણ, એક બે અને ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ, અને છેલ્લા બે અક્ષરો કેવા લેવાના, ગુરુ આવશે. એવી જ રીતે અહીંયા પણ, અહીંયા જોશો તો તત્કલ્યા અહીંયા સુધી આવશે, પછી ઈ ત્વ મ, પછી પી ની તા ત, રામા ગ, મહકા ત, ર ત્વ, મને જો ધ્યાનમાં લેવાનો નથી. એવી જ રીતે અહીંયા પણ એવી રીતે તમે ત્રણ ત્રણ અક્ષરો છૂટા પાડી શકો. પછી ત્યારબાદ તમે જોશો કે પહેલો ગણ આવશે, મ ગણ આવશે. મ ગણમાં કયા શબ્દો આવશે, માતા રા, માતા રા, એટલે ત્રણે ત્રણ કેવા થશે, ગુરુ થશે. પછી આવશે ભગણ, ભગણ એટલે ભાન સ, એટલે ગુરુ, લઘુ અને લઘુ. પછી ત્યારબાદ આવશે નગણ, એટલે ન સ લ, એટલે ત્રણે ત્રણ કેવા થશે, લઘુ થશે. તમે જોશો અહીંયા હસ્વઈ છે એટલે લઘુ ગણાશે, અહીંયા પણ હસ્વઉ છે એટલે લઘુ ગણાશે. પછી ત્યારબાદ ન પછી ત ગણ, એટલે તારાજ, એટલે પેલા બે ગુરુ અને છેલ્લો લઘુ. એવી જ રીતે ફરી પાછું તારાજ, એટલે ગુરુ, ગુરુ અને લઘુ, અને છેલ્લા બે અક્ષરોને કેવા ગણવાના છે, ગુરુ ગણવાના છે. આવી રીતે તમે જોશો કે આખા ચારે ચાર ચરણમાં આવી રીતે બને છે. દરેક ચરણમાં સાત સત્તર સત્તર અક્ષરો હોય છે. આ સત્તર અક્ષરોના પાંચ ત્રિક બને છે અને બે અક્ષરો સ્વતંત્ર રહે છે, એટલે કે છેલ્લા બે અક્ષરો કેવા બને છે, ગુરુ બને છે. ને યતિની વાત કરીએ આપણે તો આ શ્લોકના ગાન વખતે દરેક ચરણમાં પ્રથમ ચોથા અક્ષરે અને પછી છઠ્ઠા અક્ષરે અને છેવટે સાતમા અક્ષરે યતિ આવે છે. માલિની, ત્રીજો છંદ જોઈએ આપણે, માલિની છંદ. આ છંદનું લક્ષણ આમ છે, ન ન મ ય યુતેયમ માલિની ભોગી લોકેહ. અર્થાત જે શ્લોકના દરેક ચરણમાં અનુક્રમે ન ગણ ને ન ગણ, મ ગણ, યગણ અને યગણ હોય તેને માલિની કહે છે. આમાં પંદર અક્ષરનું પ્રત્યેક ચરણ હોય છે. આપણે જોયું ન ન મ ય, એટલે દરેક પાંચ ગણ છે તો પાંચની અંદર ત્રણ અક્ષરો સમાવિષ્ટ હોય, એટલે પાંચ તેરી પંદર, એમ પંદર અક્ષરનું પ્રત્યેક ચરણ હોય છે. ભોગીન અર્થાત આઠ અક્ષરે અને લોક અર્થાત સાત અક્ષરે યતિ આવે છે. તો જોઈશું બંધારણ શું થશે, ન ન મ ય, ને દરેક અક્ષરના અક્ષર સંખ્યા થશે પંદર, ને યતિ, યતિ કેટલામાં અક્ષરે આવશે, આઠમા અક્ષરે અને સાતમા અક્ષરે યતિ આવશે. ઉદાહરણ છે એનું, ઉદાહરણ જોઈએ. સરસ મજાનો શ્લોક છે ઉદાહરણમાં, અસિત ગિરીશમ શાતમ શાત કજલમ સિંધુ પાત્રે સુરતરોવર શાખા લેખની પત્ર મુરવી લિખતે યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામીશમ પારમ ન યાતિ. જોઈએ આપણે, સર્વપ્રથમ આપણે શું કરવાનું છે, પહેલા ચારે ચાર ચરણની અક્ષર સંખ્યા ગણવાની છે, ત્યારબાદ એને ત્રિક અલગ પાડવાના છે. તો પહેલું જોઈશું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર, પંદર થઈ ગયા. બીજામાં જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. ચારે ચાર ચરણમાં કેટલા છે, પંદર પંદર અક્ષરો છે. તો આપણે હવે એને ત્રિક અલગ પાડી દઈએ અને ત્યારબાદ ઉપર ગણ મૂકીએ એટલે તમને સરળતાથી સમજ પડે એની. જો અહીંયા ત્રણ અક્ષર એટલે પેલો ગણ ન, ત્યાર પછીના ત્રણ અક્ષર એટલે ન ગણ, ત્યાર પછીના ત્રણ અક્ષર એટલે મ ગણ,
ત્યાર પછીના ત્રણ અક્ષર એટલે યગણ, ત્યાર પછીના ત્રણ અક્ષર એટલે યગણ. એવી રીતે અહીંયા પણ તમે જો સુત ઋવર સા ખા લે ખ ની પ ત્ર મુ વી લિખતી યદિ ગૃહ હિ ત્વા શા ર દાશ વ કાલ મ તદપિ તવ ગુણાનામી શ પારમ ન યાતિ. ચારે ચાર ચરણમાં તમે જોશો કે પંદર પંદર અક્ષરોના પાંચ ત્રિક પડી જાય છે. ન ન મ ય ય ન ગણ. તો ન ગણમાં આપણે જે પેલું આઠ ગણનું બંધારણ છે તમને તમને યાદ હોવું જોઈએ કુષ્ઠ, કે ય માતા મા તારા તારા જ રાજ ભા જ ભા ન ભા ન સ ન સ લ સ લ ગા. તો અહીંયા પેલો ગણ છે ન ગણ છે. તો ન ગણ એટલે કેવા અક્ષર આવશે, બધા જ ન સ લ. એટલે ત્રણે ત્રણ અક્ષરો કેવા આવશે, લઘુ આવશે. અહીંયા ત્રણે ત્રણ અક્ષરો લઘુ છે. પછી બીજો પણ ન ગણ છે એટલે અહીંયા પણ ત્રણે ત્રણ અક્ષરો કેવા આવશે, લઘુ આવશે. પછીનો ગણ આવે છે મ. મ એટલે મા તારા. એટલે ત્રણે ત્રણ કેવા આવશે, ગુરુ આવશે. પછી ય ગણ. તો ય ગણ એટલે ય માતા. ય માતા એટલે પેલો લઘુ અને બે પછીના બે ગુરુ. એવી રીતે ફરી પાછો યગણ છે એટલે પેલો લઘુ અને બીજા બે ગુરુ. એવી જ રીતે ત્રણે ત્રણમાં તમારે આવી રીતે નિશાની કરવાની છે. કે પેલો ન ગણ, તો ન ગણમાં તમે જોશો કે ત્રણે ત્રણ અક્ષર કેવા આવશે, લઘુ આવે છે. અહીંયા ત્રણે ત્રણ લઘુ છે. પછી બીજો ગણ પણ ન છે તો એમાં ત્રણે ત્રણ લઘુ છે. પછી માં મ ગણ છે તો માં મ ગણમાં તમે જોશો કે આ ત્રણે ત્રણ અક્ષરો કેવા છે, ગુરુ છે. ત્રણે ત્રણ વર્ણ ગુરુ છે. પછી ત્યારબાદ ય, તો ય માતા, તો એમાં પણ તમે જોશો કે પેલો લઘુ અને બીજા બે ગુરુ છે. ત્યારબાદ એવી જ રીતે પેલો લઘુ અને બીજા બે ગુરુ છે. આવી રીતે ચારે ચાર પંક્તિમાં કરવાનો. અહીં દરેક ચરણમાં પંદર પંદર અક્ષરો છે. આ પંદર અક્ષરોના જે પાંચ ત્રિક, જેમ કે અસિત, ગિરીશ ઇત્યાદિ છે, તેમાં પ્રથમ બે ત્રિક અસિત અને ગિરીશ સર્વ લઘુ અર્થાત ન ગણ છે. તૃતીય ત્રિકમાં મ સાત ક એટલે કે સર્વગુરુ અર્થાત મ ગણ છે. જ્યારે ચતુર અને પંચમ એવા છેલ્લા બે ત્રિકમાં તમે જોશો કે લઘુ અર્થાત ય ગણ છે એટલે તેને માલિની કહી શકાય છે. અને આ શ્લોકમાં ગાન વખતે ચરણમાં આઠ અક્ષરે અને સાત અક્ષરે યતિ આવે છે. અહીં ચારેય ચરણમાં આઠમા અક્ષર પછી અને સાતમા અક્ષર પછી યતિ આવે છે. એટલે માલિની છંદનું તમને માનો કે ટૂંકમાં પૂછાય તો માલિની છંદ સમજાવો. તો પહેલા લખવાનું એનું બંધારણ ન ન મ ય ય યુતે એમ ભો માલિની ભોગી લે, કે આ એનું લક્ષણ છે. પછી ત્યારબાદ બંધારણ એટલે ન ન મ ય ય. અક્ષર સંખ્યા, તો અક્ષર સંખ્યા પંદર. ને યતિ, તો યતિ સાતમા આઠમા અને સાતમા અક્ષરે આવશે. એક ઉદાહરણ એનું સરસ મજાનું આ ઉદાહરણ છે એ યાદ રાખવાનું. અથવા તમને આ ઉદાહરણ અથવા બીજા કોઈ અન્ય શ્લોક પૂછાય તો એમાં તમારે ગણી લેવાના શબ્દો કે પંદર અક્ષરો હોય એટલે કયો બનશે એ, ને એનું બંધારણ આવી રીતે ન ન મ ય ય ગોઠવી જોવાનું. એટલે ખ્યાલ આવી જશે તમને કે આ માલિની છંદ છે. ત્યારબાદ છે તોટકમ. આ છંદનું લક્ષણ વદ તોટકમ અબધિ સકારયુતમ, અર્થાત જે શ્લોકના દરેક ચરણમાં અબધિ એટલે કે અબધિ એટલે કે સમુદ્ર, સમુદ્ર ચાર છે એવી માન્યતાના આધારે આ અબધિ ચાર શબ્દ ચારની સંખ્યા સૂચવે છે. ચારની સંખ્યામાં સ ગણ એટલે કે સ લ ગ મ. સ લ ગ એટલે કે લઘુ લઘુ ગુરુ હોય તેને તોટક કહે છે. આમાં બાર અક્ષરનું પ્રત્યેક ચરણ હોય છે. ચરણને અંતે યતિ આવે છે. ખૂબ સરસ મજાનો છંદ છે આ, જે તમને સરળતાથી યાદ રહે એવો છે. કે જેમાં ચાર સ હોય એવા એમાં જે બાર અક્ષરનું નાનામાં નાનો છંદ એટલે આ તોટકમ છે. ને એનું ઉદાહરણ પણ ખૂબ સરસ મજાનું છે, યાદ રહી જાય એવું છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ છે ને સરસ મજાનું. તો હવે ચાલો શું યાદ રાખવાનું છે,
एना बंधारण में चार स आवे, स गण चार आवे, एटले तमे जोशो अहींया त्रण त्रण अक्षर ना त्रिक अलग पाड़ेला छे। बीजू त्रिक, त्रीजू ने चौथू, तो पहला में पण स गण, बीजा में पण स गण, तीजा में पण स अने चौथा में पण स। पहला आपणे चार एमां जोई लेशुं बार बार अक्षर छे के नहीं। જો એક બે ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ, એક બે ત્રણ, એટલે ત્રણને ગુણ્યા ચાર એટલે બાર, અહીંયા પણ બાર અક્ષર છે, અહીંયા પણ બાર અક્ષર છે, અહીંયા પણ બાર છે, અહીંયા પણ બાર છે। ચાલો હવે સગણ, સગણ એટલે કયા શબ્દ આવશે? સ લ ગા, સ લ ગા એટલે પહેલા બને કેવા આવશે? લઘુ આવશે, અને છેલ્લો કેવો આવશે? ગુરુ આવશે। લઘુ લઘુ અને ગુરુ, લઘુ લઘુ અને ગુરુ, લઘુ લઘુ અને ગુરુ, અનુસ્વાર હોય એટલે કેવો શબ્દ થશે? એ ગુરુ શબ્દ થશે। અહીંયા પણ લઘુ લઘુ અને ગુરુ, લઘુ લઘુ અને ગુરુ, લઘુ લઘુ અને ગુરુ, લઘુ લઘુ અને ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ લઘુ અને ગુરુ, લઘુ લઘુ અને ગુરુ, લઘુ લઘુ અને ગુરુ। અહીંયા તો તેર થઈ ગયા, કેમ એવું થયું? આને ધ્યાનમાં લેવાનો નથી, ધ્યાનમાં લેવાનો એટલે કેટલા થશે? બાર અક્ષર થશે। અહીં દરેક ચરણમાં તમે જોશો કે બાર બાર અક્ષરો છે, બાર અક્ષરોના જે ચાર ત્રિક, ત્રણ ત્રણના સમુદાય, જેમ કે અધરમ મધુરમ, વદનમ મધુરમ, તે દરેકમાં પ્રથમ બે અક્ષરો કેવા છે? લઘુ છે, અને ત્યારબાદ જે ત્રીજો અક્ષર છે એ કેવો છે? ગુરુ છે। આથી ચારે ત્રિક છ સગણ છે, આથી અહીં ત્રોટક છંદ વપરાયો છે એમ કહી શકાય। ત્યારબાદ ત્યારબાદ આપણે જોઈશું ઇન્દ્રવ્રજા છંદ। વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં તમારે પદ્ય ત્રણ વર્ષાવર્ણનમ એ પદ્યના બધા જ છંદો અનુષ્ટુપ છંદમાં છે, તો તમારે એ એનું ગોઠવીને લખવાના છે। તમે જો એક હું તમને કરી આપું છું કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ, આવી રીતે જોશું સોળ સોળ અક્ષર બંનેમાં હશે એટલે આઠ આઠ અક્ષરના ચાર ચરણ અલગ પાડવાના, અને ત્યારબાદ ત્રિક અલગ પાડીને ત્રિક ગોઠવવાના, અને ત્રિકમાં તમે જોશો કે અનુષ્ટુપ છંદનું જે બંધારણ છે એ મૂકવાનું, પાંચમો છઠ્ઠો અક્ષર ઓળખાવાનો, અને બીજા અને ચોથા ચરણમાં પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર એવી રીતે ગોઠવણી કરીને મૂકવાની છે। આ હોમવર્કમાં કરવાનું છે તમારે। ત્રીજા અને ચોથા બંને બંને પદ્યના શ્લોકો આવી રીતે ગોઠવીને બંનેમાંથી તમારે ત્રણ ત્રણ શ્લોકો ગોઠવીને હોમવર્કમાં લખવાના છે। અસ્તુ।